વાત કરવામાં આવે અરવલ્લી જિલ્લાની. અરવલ્લી જિલ્લામાં મેઘરાજાએ વિનાશ વેર્યો છે. ભારે વરસાદથી અરવલ્લી જિલ્લામાં ભારે નુકસાન થયું. મોડાસાના બામણવડ ગામ પાસે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. રેલવેની કામગીરીના પગલે પાણીનો નિકાલ નથી થઈ રહ્યો, જેના પરિણામે બામણવડ ગામ પાસે જળબંબાકારની સ્થિતિ. મોડાસાના કોલીખડમાં 10 વીઘા ખેતરમાં પાણી ઘૂસી ચૂક્યા છે. સોયાબીન, મગફળી, કપાસના પાકને મોટું નુકસાન. વરસાદનો વિરામ છતાં ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે. વરસાદે અત્યારે વિરામ લઈ લીધો છે, પરંતુ ખેતરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે. અરવલ્લી જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં 10 ઇંચથી પણ વધુ વરસાદ વરસ્યો છે. ત્યારે વરસાદ પડતા અનેક ખેડૂતોના ખેતરો પાણીમાં ગરકાવ થયા છે. હાલ આપણે મોડાસા તાલુકાના કોલીખટ ગામ ખાતે છીએ. આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આખા ખેતરો પાણીમાં ગરકાવ થયા છે. કોલીખટ ગામ નજીક રેલવેનું કામ શરૂ છે, ત્યારે આ જે રેલવેનું પાણી છે તે અહીં ખેતરોમાં ઘૂસ્યું છે. વારંવાર ખેડૂતો દ્વારા રેલવે વિભાગને રજૂઆત કરવામાં આવી હતી કે જે પાણી છે જે ખેતરોમાં ભરાય છે તેનું યોગ્ય નિરાકરણ કરવા આવે. ત્યારે આ હાલ ખેડૂતોના 10 થી 15 વીઘા જમીનની અંદર હાલ જે રેલવે વિભાગનું જે પાણી છે તે ફરી વળ્યું છે. ખેડૂતોને લાખો રૂપિયાની નુકસાનીની ભીતિ સર્જાઈ છે. ત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે રેલવે વિભાગ દ્વારા આ પાણીનો નિકાલ કરવામાં આવે અથવા યોગ્ય વળતર આપવામાં આવે. દેવાંગ ચૌધરી, એબીપી અસ્મિતા, અરવલ્લી. મારા ગામમાં બહુ પાણી આવી જતા ખેતરો પર રહી ગયો છે અને બહુ જ હાલત ગંભીર છે. મગફળી, દવાઓ, ખાતરોનો બિયારણમાં બહુ ખર્ચો કર્યો છે, એટલે સરકારને વિનંતી છે કે કોઈક સર્વે કરાવીને મને કોઈક 2 પૈસે હાલ એવું જુઓ. અને રેલવે, મારા ગામમાં રેલવે નીકળે છે નવી, એનું ગણનારું આવીને જુઓ કે જવાનો રસ્તો જ બંધ થઈ ગયો છે. એટલે સરકારને વિનંતી છે એ હાથી હાથી રેલવેનું એ કંઈક કરે અને સર્વે કરાય અને મને થોડા પૈસા લે એવું કોઈક. હાલ વરસાદના કારણે પરિસ્થિતિ બહુ ગંભીર છે. અમારા ગામમાં બંને બાજુ રેલવેના પારાના કારણે અમારા ખેતરોમાં જળબંબાકાર થયેલ છે. મોગાવાઓની ખેતી કરેલી છે, મગફળીની, કપાસની, સોયાબીનની, હાલ એ બધી જ બેકાર થઈ ગઈ છે. એટલે સરકારશ્રીને એક વિનંતી છે કે અમારા ગામમાં સર્વે થાય અને અમને યોગ્ય વળતર આપે તો અમારે થોડું મોગા ભાવની ખેતીમાં થોડુંક પણ અમને સરભર મળી શકે. ત્યારે હાલમાં એવી અમારી પરિસ્થિતિ છે કે અત્યારે 2 બાજુ રેલવે ટ્રેક બની ગયા છે અને અમારી જે કંઈ જમીન હતી તેમાં અમે વાવેતર કરેલું. આજે અમારી એવી હાલત છે કે સાહેબ, અમારી પરિસ્થિતિ બહુ ભયંકર ખરાબ છે ને અમે વિનંતી કરીએ છીએ કે અમને થોડું ઘણું પણ વળતર આપો તો અમે થોડી આશા રાખીએ સાહેબ. અમે અત્યારે ખેતરમાં બધું પાણી છે, છલોછલ ભરેલું છે. સોયાબીન છે, મગફળી છે, બિલકુલ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે સાહેબ. અત્યારે રેલવે અધિકારીઓને મળીએ, કલેક્ટર કચેરીમાં અમે રજૂઆત કરીએ કે સાહેબ અમારે ગન્નારાનું પાણી છે નિકાલ કરો, કોઈ સાંભળતું નથી. પહેલો વરસાદ પડ્યો એ વખતના ખેતર ભરાઈ ગયું એટલે પાણીથી મગફળીનો પાક નિષ્ફળ ગયો. પછી મેં તંત્રને જાણ કરી, પછી મેં ફરી બીજી વખત વાવણી કરી, ત્યાર પછી ફરી પાછું પાણી ભરાઈ ગયું અને આ ત્રીજી વખત પાણી ભરાઈ ગયું છે. તોય હજી લગી કોઈ રેલવે ખાતાવાળા કે કોઈ અધિકારીઓને કોઈ આનો નિકાલ કર્યો નથી. એટલે મારી રજૂઆત સોંપડે અને તંત્રમાં ધ્યાન દોરે એ માટે હું કેટલા વીઘામાં લગભગ અંદાજે 20 થી 25 વીઘા મારા બામણવાડના ખેડૂતોનું નુકસાન છે.